बाल कृष्ण लाल की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। आठमा स्कंदमां प्रवेश करिए ते पहला बे मिनिट हरिनाम स्मरण। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। कृष्ण कन्हैयो थे नंद दीनो लालो। कृष्ण कन्हैयो વાંસળી વગાડે મને લાગે છે વાલો। વાંસળી વગાડે મને લાગે છે વાલો। લાગે છે વાલો મોહન મુરલી વાલો। લાગે છે વાલો મોહન મુરલી વાલો। કાલો લટકાડો છબીલો છોગાડો। કાલો લટકાડો છબીલો છોગાડો। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ। હે નાથ નારાયણ વાસુદેવ। બાલ કૃષ્ણ લાલ કી જય। ભગવાન શ્રી વ્યાસ નારાયણે પહેલા સ્કંદમાં શિષ્યનો અધિકાર બતાવ્યો। અધિકાર સિદ્ધ થાય તો સંત મળે તેમ કહ્યું। વૈરાગ્યના ઉદયથી ગુરુ આપોઆપ પધારે છે। સંત થાઓ તો સંત મળે। બીજા સ્કંદમાં મનુષ્યનું કર્તવ્ય બતાવ્યું। પછી ત્રીજા અને ચોથા સ્કંદમાં જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે બતાવ્યું। ક્રિયાત્મક કેવી રીતે બનાવવું તે બતાવું। પાંચમા સ્કંદમાં જ્ઞાની પરમહંસો અને ભગવત પરમહંસોના લક્ષણો બતાવ્યા છે। છઠ્ઠા સ્કંદમાં પ્રભુની કૃપા કેવી રીતે થાય તે બતાવ્યું। પ્રભુના સ્વરૂપમાં જીવ સ્થિર થાય તો પ્રભુ તેના માટે કૃપા કરે અનુગ્રહ કરે। તે પછી સાતમા સ્કંદમાં સદવાસના અસદવાસના અને મિશ્ર વાસનાની વાત સમજાવી। મને જે સુખ મળ્યું તે બીજાને આપું એ પ્રહલાદની ભાવના તે જ સદવાસના બતાવી છે। પોતે સુખ ભોગવી બીજાને સુખ આપે તે સજ્જન અને પોતે દુઃખ ભોગવી પણ બીજાને સુખ આપે તે સંત તે ભક્ત। વ્યવહારમાં તો તમે બધા બરાબર સમજો છો કે સરકારની તિજોરીમાં ધન હોય તેથી શું, આપણા હાથમાં હોય તે જ સાચું, તેમ ધર્મમાં પણ સમજો। કથા કેવળ સાંભળવાથી કંઈ લાભ નથી, કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો લાભ છે। ભગવાને માણસને સુખી થવા માટે જન્મ આપ્યો છે ને સુખની સામગ્રી પણ તૈયાર રાખી છે, માત્ર પ્રયત્ન કરવો એને સોંપ્યો છે। ધર્મ કર્મની મર્યાદામાં રહે તો એને ખૂબ સુખ મળે છે, બાકી મર્યાદા વગરનો ભોગ મનુષ્યને રોગી બનાવે છે। ઇન્દ્રિયોને રાજી રાખવા માટે નહીં પણ ઇન્દ્રિયોને સાજી રાખવા માટે ભોગ છે। સુખ સંપત્તિ માણસને મળે એટલે માણસ એમ માને છે
કે હું લાયક એટલે મને બધું મળ્યું છે, એ ભૂલ છે. મને જે મળ્યું છે તે કેવળ મારા માટે જ મળ્યું છે એમ માનીને ચાલું એ અસદભાવના છે. મને જે પરમાત્માએ આપ્યું છે તે સર્વના માટે આપ્યું છે આમ માનો એ સદભાવના છે. પ્રહલાદની ગણના સદવાસનાને કારણે દેવોમાં થઈ છે. હિરણ્યકશિપુની ગણના અસદવાસનાને કારણે રાક્ષસમાં થઈ છે. હિરણ્યકશિપુ એ ભોગ વૃત્તિ છે, લોભ છે, અહંકાર છે. દેવ થવું કે દૈત્ય થવું એ આપણા હાથમાં છે. દુનિયાના બધા માણસો પુણ્યના ફળી છે પણ જાતે પુણ્ય કરતા નથી. એટલે કે સુખી થવું છે પણ સુખની શરત પાડવી નથી. તમારા કર્મના ફળ તમારે ભોગવવાના છે, એમાં દોષ કોને દેવાનો? દંત તળે જીભ કચડાય તો કોને દંડ આપશો? એ તો સહન કરવાનું જ રહ્યું. દાજો તમે અને ફળો બીજાને થાય એવું કદી બનવાનું નથી. ભાગવતનું ફળ છે રાસલીલા, શ્રી કૃષ્ણનું મિલન. શ્રી કૃષ્ણમાં મળી ગયા પછી જીવ તેનાથી અલગ થઈ શકતો નથી. જે વાસનાનો વિનાશ કરે છે તેને રાસમાં પ્રવેશ મળે છે, તે કૃપાને પામે છે. માટે વારંવાર એવો મનથી સંકલ્પ કરો કે મારે પરમાત્માને મળવું છે. વ્યવહારમાં બે પ્રાણોના મિલનથી આનંદ આવે છે તો બધા પ્રાણો જે ઈશ્વરમાં સૂક્ષ્મ રીતે રહેલા છે તેને મળતા તેને કેટલો આનંદ થાય. માટે મારે ઈશ્વરને મળવું છે તેવી વાસના કરો અને એમ તમારી વાસનાને અલૌકિક બનાવો. વારંવાર મનુષ્ય જે બોલે છે, જેવા વિચારો કરે છે તેવો જ તે થાય છે. માટે હર હંમેશ ઈશ્વરના જ વિચારો કરો. સતત ઈશ્વરનું ચિંતન કરવાથી વાસના માટે વખત જ રહેતો નથી. એટલે વાસના થાકીને પાછી ચિંતન કરવાથી વાસના માટે સમય જ રહેતો નથી. એટલે વાસના થાકીને પાછી પડે છે એનું જોર તો અજમાવે જ છે ને જીવને કાબૂમાં લેવા અનેક કોશિશોને ઢોંગ પણ કરે છે. પણ હરિસ્મરણ એક એવું સાધન છે તે વાસનાને દૂર કરી દે છે. આ બધું ઈશ્વરનું છે અને મારું એકલાનું નહીં પણ સર્વના માટે છે. આવું સમજે તો વાસનાનો વિનાશ થાય છે. શરણાગતિ વાસનાને દૂર કરે છે ને તેનો નાશ કરે છે. કારણ કે જેવું શરણાગતિ લે એટલે પોતાની શક્તિ છોડી દઈ પ્રભુની શક્તિ પર આધાર રાખતો થાય છે. જીવ ભગવત શરણ અને સ્મરણ ન કરે તો વાસનાનો વિનાશ કરી શકતો નથી. તેથી રાસલીલામાં જઈ શકતો નથી. વાસનાનો ક્ષય કરી પછી રાસલીલામાં જવાનું છે. ઉપનિષદમાં કહ્યું છે, ત્યાગ કરીને તું ભોગો. એટલે કે સર્વ ઈશ્વરને અર્પણ કર્યા પછી અનાસક્ત ભાવે તું ભોગવ. અને બીજાના ધનની લાલચ કે સ્પૃહા રાખીશ નહીં. જ્યાં તારું કશું જ નથી ત્યાં તું માલિક બની ભોગવાનું કહી જ કેમ શકે? આ સારું જગત ઈશ્વરથી વ્યાપ્ત છે એમ જો મનુષ્ય માને તો કોઈનો દ્રોહ નહીં કરે. કારણ કોનો દ્રોહ કરે, કોને છેતરે? દ્રોહ કરે તો પોતાની જાતનો જ દ્રોહ કર્યો એમ મનાય. કર્મ કરવાનો પ્રતિબંધ નથી, કર્મ વગર માણસ રહી શકતો નથી. ઋષિઓ પણ મોક્ષ મળ્યા પહેલા કર્મ કરે છે. કર્મ કરનારો મનુષ્ય જ નિષ્કામ ભાવને પામે છે. પ્રભુ પોતે પણ કર્માધીન છે એમ ગીતામાં કહે છે. એટલે કે ઈશ્વરને પણ કર્મો કરવા પડે છે. પરંતુ ભગવાન કોઈ કર્મમાં આસક્ત થતા નથી. કર્મ કર્યા વગર તો ચાલવાનું નથી, એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકાતું નથી. માટે અનાસક્ત ભાવે કર્મ કરો. શુકદેવજી રાજાને આ ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવે છે. ચિત્રકૂટ પર્વત ઉપર એક બળવાન હાથી રહેતો હતો. ઉનાળાના દિવસો હતા, ગરમી બહુ હતી. ગજેન્દ્ર હાથણીઓ અને બચ્ચાઓ સાથે સરોવરમાં જળક્રીડા કરવા ગયો છે. ત્યાં જળક્રીડા કરવામાં તન્મય છે. એવામાં એક મગરે આવી એનો પગ પકડ્યો છે.
मगर ना पंजा माथी छूटवा हाथी ए घना प्रयत्न कर्या, पण मगर हाथी ने छोड़तो नथी। हाथी स्थलचर अने मगर जलचर छे, एटले जड़मा हाथी नु कई चालतु नथी। समझो तो आ गजेंद्र मोक्षनी कथा ए पण आपणी ज कथा छे। आ संसार ते सरोवर छे, आ संसार सरोवर मा जीव ते गजेंद्र अने काड ते मगर छे। वासनाओ संसारना विषयो ते हरणियो अने एना बच्चा छे। संसारना विषयों में आसक्त थयेला जीव ने काड़नु भान रहेतु नथी अने काड आवी तेने पकड़े छे। आ जीवात्मा गजेंद्र त्रिकुटाचल पर्वत में रहे छे। त्रिकुटाचल पर्वत एटले त्रण शिखरवाड़ो पर्वत। आपणु शरीर काम क्रोध लोभ एना त्रण शिखरो छे। संसार सरोवर में जीवात्मा तथा बाळको साथे क्रीड़ा करे छे। जे संसार में जीव रमे छे ते संसार सरोवर में तेनो काळ नक्की करवामां आव्यो होय छे। संसार समुद्र में जे वासना में रमे छे तेने मगर एटले के काळ पकड़े छे। जे कामनो मार खाय तेने कामनो मार खावो ज पड़े छे। मनुष्य कहे छे हूँ काम ने भोगू छूं, पण ते वात खोटी छे। काम मनुष्य ने भोगवी तेने क्षीण करे छे। काम ने आपणे नथी भोगवता, काम ज आपणे भोगवी जाय छे। जे रीते दारूडियो दारू नथी पीतो, दारू ज दारू ने पी जाय छे। बीड़ी पीनारो बीड़ी पोते नथी पीतो, बीड़ी ज तेने पी जाय छे। एम आपणे भोग नथी भोगवता, भोग ज आपणे भोगवे छे। अनेक जन्मथी जीवने काळ मारतो आव्यो छे। એટલે મગર અને સર્પને કાળની ઉપમા આપવામાં આવી છે। જે સંસાર સરોવરમાં મનુષ્ય ક્રીડા કરે છે ત્યાં જ કાળ રહે છે। જન્મની સાથે જ માણસ કાળને લઈને આવેલો છે। કાળ આવે છે ત્યારે પગને પહેલા પકડે છે। પગની શક્તિ ક્ષીણ થાય ત્યારે માનજો કે કાળે પગ પકડ્યા છે। પરંતુ ગભરાશો નહીં, એનો પણ ઉપાય છે। ગજેન્દ્રે બતાવ્યો છે કે ભગવત સ્મરણમાં લાગી જવું, કાળ જ્યારે પકડે ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી કે પુત્ર બીજા કોઈ છોડાવી શકશે નહીં। સ્ત્રી પુત્ર સાથે સંસાર સમુદ્રમાં રમવા રહ્યા અને ભાન ભૂલ્યા, એટલે તો કાળ મગરે પગ પકડ્યો છે। હવે સ્ત્રી પુત્ર કેમ છોડાવી શકે? એ તો બધા એટલા બધા દૂર ભાગી જાય છે। હાથીનું સંકટ જોઈ હાથણીઓ ભયથી આગી ખસી ગઈ। હાથી એકલ પંડે લડે છે। હાથી મગરનું આ યુદ્ધ કેવું ચાલ્યું, એટલે કે એટલું બધું ખૂબ લાંબુ ચાલ્યું છે। આ બતાવે છે કે વાસનાને જીતવી બહુ અઘરી છે। તે એકદમ હરિના શરણે મનને જવા દેતી નથી। પોતાના જોરે જીતવા માગે છે, પણ તે તો કદાપી જઈ શકતી નથી। હવે ગજેન્દ્ર એકલો પડ્યો છે। એકલો પડે ત્યારે જ્ઞાન જાગૃત થાય છે। હવે એને ભાન થયું કે વાસના કેવળ ફસાવે છે, તેના ટેકે રહેવાય નહીં। જીવ નિર્બળ બને છે ત્યારે તે ઈશ્વરના શરણે જાય છે। નિર્બળ કે બળ રામ છે। દ્રૌપદીએ મોઢામાં સાડીનો છેડો પકડેલો ત્યાં સુધી દ્વારકાનાથ વહારે રહેતા નથી, પણ જે ઘડીએ દ્રૌપદીએ છેડો છોડી દીધો ને કૃષ્ણને બોલાવ્યા, તે જ ઘડીએ પ્રભુ વહારે ધાય છે। જીવ મૃત્યુની પથારીમાં એકલો પડે છે ત્યારે તેની દશા ગજેન્દ્ર જેવી થાય છે। અંતકાળે મનુષ્ય ગભરાય છે કે મારું શું થશે, જ્યાં ગયા પછી પાછું આવવાનું છે તેવી મુસાફરીની મનુષ્ય પારાવાર તૈયારી કરે છે, પણ જ્યાં ગયા પછી પાછું આવવાનું જ નથી તેવી મોટી મુસાફરીની કોઈ અગાઉથી તૈયારી કરતું નથી। આ પરમ આશ્ચર્યની વાત છે। મૃત્યુ પથારી ઉપર પડેલો મનુષ્ય હાય હાય કરે છે, પણ હાય હાય કરે હવે શું વળવાનું? હરી હરી કરો તો કંઈક વળે, કાંઈ શું બધું વળે, ખરા દિલથી હરી હરી કરો। ગજેન્દ્ર એકલો પડ્યો ત્યારે તેને ખાતરી થઈ ગઈ કે ઈશ્વર વિના મારું કોઈ નથી। સગા સંબંધી બધા કહેવાના છે, જે બધાને માટે આખી જિંદગી ભોગ આપ્યો તે સર્વ છોડીને ચાલ્યા જાય છે। એટલે હવે ગજેન્દ્ર ઈશ્વરની સ્તુતિ કરે છે। આ ગજેન્દ્ર સ્તુતિ અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ રોજ કરવા જેવો છે।
જેથી અજ્ઞાનનો નાશ થાય અને મરણ સુધરે। કાળ મગર મને પકડવા ટાંપી રહ્યો છે, આમ સમજીને આ સ્તુતિ કરવાની છે। જીવ જ્યારે ચારે બાજુથી નિરાધાર બને છે ત્યારે તે પ્રભુને શરણે જાય છે। પૂર્વજન્મના સંસ્કારો અને સત્કર્મ હોય તો પ્રભુનું શરણ સૂજે છે। ગજેન્દ્ર પ્રાર્થના કરે છે, હે વિવિધ રૂપવાળા અગ્નય ચરિત્રવાળા પ્રભુ, મારી રક્ષા કરો। હે પ્રભુ, તમે અવિદ્યાના ફાંસામાં ફસાયેલ જીવને જો તે શરણે આવે તો ફાંસો કાપી નાખીને બચાવો છો। તમે અત્યંત દયાળુ છો ને દયા કરવામાં કદી આળસ પણ કરતા નથી। જીવ માત્રના તમે અંતર્યામી છો, તમે જે સર્વના નિયંતા છો, હું તમને પ્રણામ કરું છું। હું પશુ છું પણ કાળના પાશમાં ફસાયો છું, મને કાળથી બચાવો। જ્યાં કાળ ન હોય ત્યાં મને લઈ જાઓ, જ્યાં કાળનો પ્રવેશ નથી એવા તમારા ધામમાં મને લઈ જાઓ। હે પ્રભુ, હું જાણું છું કે આપની કૃપા અને આપનું શરણ એ જ બચવાનો એકમાત્ર ઉપાય છે। હે નાથ, મારા ઉપર કૃપા કરો, તમે શરણાગતનું રક્ષણ કરનાર છો, તમે મારી રક્ષા કરો, હું તમારે શરણે છું। ગજેન્દ્ર આ પ્રમાણે દુઃખથી આર્ત બની શ્રીહરિની સ્તુતિ કરે છે। આ સ્તુતિનો પાઠ મનુષ્યને સંકટમાંથી મુક્ત કરે છે। તમે જ ગજેન્દ્ર છો અને કાળ મગરના જડબામાં પડ્યા છો, આમ સમજીને પાઠ કરશો તો તેનો ચમત્કાર તરત દેખાશે। આ સ્તુતિનો પાઠ કરનારને ખરાબ વિચારો નહીં આવે। ગજેન્દ્ર પ્રાર્થના કરે છે કે હવે નાશ ન થાય તેવું દિવ્ય શરીર મને આપો, કારણ કે આ નાશવંત શરીર કેવળ બોજારૂપ છે અને વ્યર્થ છે, માટે કૃપા કરી અવિનાશી તેજોમય શરીર મને આપો। હે ગોવિંદ, હે નારાયણ, હું દિન બની તમારી પ્રાર્થના કરું છું, કાળના મુખમાંથી મને છોડાવો। હવે પરમાત્માને ઉતાવળ થઈ છે, દોડતા આવ્યા છે। ગજરાજને બચાવવાની ભગવાન સિવાય કોઈની શક્તિ નથી, દેવો પણ ત્યાં લાચાર છે, નિરાધારનો આધાર ભગવાન છે। ગજેન્દ્રે જોયું કે ભગવાન દોડતા આવ્યા છે। ગજેન્દ્રે સરોવરમાંથી એક કમળ ઉંચકી અને ભગવાનને અર્પણ કર્યું છે। તુલસી અને કમળ પરમાત્માને અતિ પ્રિય છે। પરમાત્માની નાભીમાંથી કમળ નીકળ્યું છે। કમળ બ્રહ્માજીની સૃષ્ટિનું નથી, તે કમળનો પ્રભુએ સ્વીકાર કર્યો છે। સુદર્શન ચક્રથી ભગવાને મગરને માર્યો છે। સુદર્શન ચક્ર એટલે કાળનો નાશ જ્ઞાન ચક્રથી જ થાય છે, એવું જ્ઞાન કે જે સર્વમાં ભગવાન દેખાય, જેને બ્રહ્મદ્રષ્ટિ થઈ છે, જેને બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તે જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને પરમાત્માના દર્શન થાય છે। બ્રહ્મજ્ઞાની ઘણા મળશે પણ સુખદેવજી જેવી બ્રહ્મદ્રષ્ટિ રાખનાર બહુ ઓછા મળશે। આવા જ્ઞાનીને સંસાર બાધક થતો નથી, અજ્ઞાનીને સંસાર બાધક થાય છે। આ જ્ઞાન એટલે ચોપડીનું જ્ઞાન નહીં પણ અંતરમાં ઉગેલું જ્ઞાન। આ જ્ઞાન તમને અજ્ઞાનમાંથી છોડાવશે, અજ્ઞાનની પકડમાંથી છૂટવાનું છે। સર્વમાં ભગવત દર્શન એ જ સુદર્શન ચક્ર છે। ભગવાન સિવાય જગતમાં જેના દર્શન કરવા પ્રિય થાવું એવું સુદર્શન કોણ છે, એનો બીજો અર્થ એ પણ થાય છે કે તમારી દ્રષ્ટિ સુદર્શન થશે, સારી થશે એટલે સર્વમાં તમને ભગવાન દેખાશે, તો તમે કાળના મુખમાંથી પણ છૂટી જશો। સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન કરે તેને પોતાના સ્વરૂપમાં પણ શ્રી કૃષ્ણ દેખાય છે, બધામાં દેખાય પછી પોતાનામાં તો દેખાય જ ને, બધામાં પોતે પણ આવી જાય છે। તમારા સ્વરૂપમાં પણ શ્રી કૃષ્ણના દર્શન કરો તો કાળ ક્યારેય મારી શકશે નહીં, અને એટલા માટે જ કીધું છે, પ્રભુનો તું થાય તો પ્રભુ તારા થાય, તું ના એમનો થાય તો ક્યાંથી તારા થાય, પ્રભુનો તું થાય તો પ્રભુ તારા થાય।
તારા થાય, જગા વાલા નો વાલો થવા જાય છે, તોય જીવન માં હાર તારી થાય છે, જગા વાલા નો વાલો થવા જાય છે, તોય જીવન માં હાર તારી થાય છે. આ તો દુનિયા ના ખેર રાખે ચડતી મામે, ખરે તાણી ખબર એની થઈ જાય છે, સંકટ માં સપડાય ત્યારે પ્રભુ પાસે જાય, તો ના એનો થાય તો ત્યાંથી તારા થાય, તો ના એનો થાય તો ક્યાંથી તારા થાય. ભગવાન ના બનશો તો ભગવાન આપણા થશે, રાત દાડો પ્રભુ ના નામે ચાલતો, એનું સઘળો શામળીઓ સંભાળતો, રાત દાડો પ્રભુ ના નામે ચાલતો, એનું સઘળો શામળીઓ સંભાળતો, રાખે ધરણી ધરનું ધ્યાન, તારું થાશે રે કલ્યાણ, તારી વિપત્તિ ના વાદળ વહી જાશે, નેડો લાગી જાય તો તો પ્રભુ ના વિચરાય, તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય, તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય, પ્રભુ નો તું થાય તો પ્રભુ તારા થાય, તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય, તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય. ભગવાન કહે છે તું બધાનો થવા જાય છે પણ મારો થતો નથી, મારો થા એટલે તારા બધા જ દુઃખ દારિદ્ર દૂર થઈ જાય, તમારા સ્વરૂપમાં પણ શ્રી કૃષ્ણના દર્શન કરો તો કાળ ક્યારેય મારી શકશે નહીં, બધે જ શ્રી કૃષ્ણના દર્શન કરો, હરિ વ્યાપક સર્વત્ર સમાન. આમ ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, તેમ જે જીવ પણ ભગવાનને શરણે જશે એનો ઉદ્ધાર થશે. પૂર્વજન્મમાં આ ગજેન્દ્ર ઇન્દ્રગુમ્ન નામનો એક રાજા હતો. રાજા ધ્યાનમાં બેઠો ત્યાં અગત્ય મુનિ આવ્યા, ઊભા થઈ રાજાએ મુનિનો સત્કાર કર્યો નહીં, તેથી મુનિને લાગ્યું કે આ રાજા મારું અપમાન કરે છે. ભગવાન કરતા પણ ભગવાનના ભક્તોનું વધારે ધ્યાન રાખજો, વધારે માન રાખજો. પથ્થરની મૂર્તિમાં સદભાવ રાખવાથી ચેતન થાય છે, તો ચેતનમાં સદભાવ રાખવાથી ઈશ્વરની પ્રાપ્તિ કેમ ન થાય. અગત્ય મહારાજને ખોટું લાગ્યું, તેમણે શાપ આપ્યો કે તું જડની જેમ બેસી રહ્યો, તેથી તારો પશુનો જડ અવતાર મળો તને. પૂર્વજન્મમાં આ ગજેન્દ્રએ ખૂબ ભજન કરેલું, સત્સંગ કરેલું, એટલે ગજેન્દ્ર યોજનીમાં તેને પ્રભુ યાદ આવ્યા છે. એક જન્મમાં જે સંસ્કાર મનમાં દ્રઢ થાય છે તે બીજા જન્મમાં પણ સ્વભાવ બનીને પ્રગટ થાય છે. ગજેન્દ્રની ગત જન્મની ભક્તિ અને એ આ જન્મે શ્રદ્ધારૂપે ફળી છે, પ્રગટ થઈ છે. શુકદેવજી હવે સમુદ્ર મંથનની કથા કરે છે. એ રાજન એક સમયે ઇન્દ્રને દુર્વાસા ઋષિ મળ્યા છે. દુર્વાસાએ પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી, પરંતુ ઇન્દ્ર સંપત્તિમાં સાનભાન ભૂલ્યો હતો એટલે સંતે આપેલી માળા તેણે હાથીની સૂંઢ ઉપર ફેંકી. હાથી તે પગદળે કચડવા લાગ્યો છે. દુર્વાસાને લાગ્યું કે આ ઇન્દ્ર મારું અપમાન કરે છે, મારું એકલાનું નહીં પણ આ પુષ્પમાં રહેલાનું પણ અપમાન કરે છે. તેથી તેમણે ઇન્દ્રને શાપ આપ્યો કે જા, તું દરિદ્ર થઈશ, સંપત્તિમાં સાનભાન ભૂલ્યો છે તે દરિદ્ર ન થાય ત્યાં સુધી એને સાનભાન આવતું નથી. તે પછી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળે છે. દેવો ભગવાનને શરણે ગયા, અમને અમારું રાજ્ય પાછું મળે એવું કરો. ભગવાને આજ્ઞા આપી છે કે તમે સમુદ્ર મંથન કરો, તેમાંથી અમૃત નીકળશે, તે હું તમને પીવડાવીશ, તમે અમર થશો. પરંતુ આ કામ મોટું છે, એમાં દૈત્યોનો પણ સાથ લેજો. દૈત્યો આમ તો દેવોની મદદમાં ના આવે પણ
एक तो देवोए एमना वखाण कर्या तेथी ते फूलाया अने बीजू अमृतनी लालच लागी एटले तेओ देवो साथे जोड़ाया। हवे देवो अने दैत्यो अमृत लेवा समुद्रनुं मंथन करवा लाग्या छे। मंद्राचल पर्वतनी रवाई बनावामां आवी छे। वासुकी नागनुं दोरडुं बनाव्युं अने मंथन शरू थयुं छे। आ संसार ए ज समुद्र छे। संसार समुद्रनुं मंथन करी ज्ञान रूपी अने भक्ति रूपी अमृत मेळवानुं छे। जीवने खरेखर अमर बनावे तेवुं आ एक अमृत छे। युवा अवस्थामां तमारा मन रूपी मंद्राचळनी रवई बनावजो अने तमारा मनने मंद्राचळ पर्वत जेवुं स्थिर राखजो, स्थिर करजो। देव दानवोए वलोणुं तो शरू कर्युं पण मंद्राचळ पर्वत तो समुद्रमां डूबवा लाग्यो। तेने डूबतो अटकावे कोण? छेवटे भगवाने कूर्मनो अवतार लई तेनी पीठ ऊपर राख्यो छे। मंद्राचळने आधार न हतो एटले डूबतो हतो, तेवी रीते मन रूपी मंद्राचळने भगवानना नामनो आधार मळे, नाम स्मरणनो आधार मळे तो ते समुद्रमां, आ संसार रूपी समुद्रमां क्यारेय डूबशे नहीं। समुद्र मंथन करता पहला तेमां अनेक औषधिओ समर्पित करवामां आवी छे, पधरावामां आवी छे। शुभ कर्मनो आरंभ समर्पण वगर थाय ज नहीं। अन्न जड़ ए औषध छे। रोग निवृत्ति माटे जे प्रमाण मा दवा लेवाय छे ए प्रमाणे अन्न जड़नु सेवन करजो। शरीर हल्कू हशे तो भजन मा खूब आनंद आवशे। समुद्र मंथन माथी प्रथम झेर निकळ्यु छे। झेर स्वीकारवानी जेनी तैयारी नथी तेने झेर मळतु नथी। झेर ए निंदा छे, प्रतिकूलता ए झेर छे। झेर पीए कोण? शिवजी, जेने माथे गंगाजी छे ते पीए। संसारनुं झेर पण जेने माथे ज्ञान गंगा होय ते ज पचावी शके छे। देवोए शिवजीने झेर पीवानी प्रार्थना करी छे। पार्वती कहे छे आ लोको स्वार्थी छे, मात्र एमना स्वार्थ खातर ज ए लोको झेर पीवानुं कहे छे। શિવજી બોલ્યા છે બીજાનું કલ્યાણ થતું હોય તો ભલે મને દુઃખ થાય, શિવ એટલે જ કલ્યાણ, શિવનું નામ જ કલ્યાણકારી છે। પોતાનું કલ્યાણ તાકે એ શિવ નહીં પણ બીજા સર્વનું કલ્યાણ તાકે એ જ શિવ છે। બીજાને સુખી કરવા માટે પોતે ખૂબ દુઃખ સહન કરે એ શિવ છે। પોતાને સુખી કરવા માટે બીજાને દુઃખી કરે એ જીવ, બીજાનું સુધારવા જે પોતાનું બગાડે એને શિવ કહ્યો છે। જે પોતાનું સુધારવા જે બીજાનું બગાડે તે બધા જીવ છે। શિવજી ભગવત સ્મરણ કરતા કરતા ઝેર પી ગયા છે, ઝેર પેટમાં ઉતાર્યું નથી। ઝેર ગળામાં રાખવાનું હોય, પેટમાં ન ઉતારાય। કોઈને કડવા શબ્દ કહેવાની ઈચ્છા થાય તો ગળા સુધી આવતા વેત તેને ગળા પાસે જ અટકાવી દેવાના। ઝેરને બહાર પણ ન કઢાય તેમ ઝેરને કોઈ દિવસ પેટમાં પણ રાખશો નહીં। માટે શિવજીએ કંઠ ઝેરમાં રાખ્યું છે, પેટમાં ઉતાર્યું નથી। આ દુનિયાના યુદ્ધો અને મારામારી ઝેરને પેટમાં રાખવાને લીધે થયા છે। ઝેર બહુ બાળે તો ભગવાનના નામનું કીર્તન કરજો। ભગવાનના નામનું ઝેર, ભગવાનનું નામ એ ઝેરને પણ અમૃત બનાવે છે। એટલે તો શિવજી ભગવાનનું નામ દઈ અને ઝેર પી ગયા છે। મનને મંદ્રાચળ જેવું સ્થિર કરો તો તે મનમાંથી, સંસારમાંથી ભક્તિ અને જ્ઞાનરૂપી અમૃત નીકળશે। તે પીવાથી મનુષ્ય અમર બને છે। જગતના ભલા માટે શંકર ઝેર પી ગયા છે। સાધુ પુરુષોનું વર્તન જેવું હોય છે, સાધુ પ્રજાનું દુઃખ ટાળવા માટે પોતે દુઃખ સહન કરે છે। સર્વના માટે હું દુઃખ સહન કરીશ પણ મારા માટે કોઈને સહન ન કરવું પડે એવી એની ભાવના હોય છે। આવી ભાવના એ સર્વ હૃદયમાં બિરાજી રહેલા પરમાત્માની આરાધના છે। માટે સૌનું કલ્યાણ થાય એવું કરજો। તુલસીદાસજી સાધુ પુરુષનું વર્ણન કરતા કહે છે કે સાધુ પુરુષનું હૃદય એટલે નવનીત કે કોમળ, માખણ જેવું કોમળ હોય છે। અરે નવનીત કરતા કોમળ, કારણ કે નવનીત તો પોતાના પર દુઃખ પડે તો ઓગળે છે, જ્યારે સાધુ તો પારકાના દુઃખે દુઃખી થાય છે। સાધુ તો પારકાના દુઃખે ઓગળે છે। પર હિત સરિષ ધર્મ નહીં ભાઈ, પર પીડન સમ નહીં અધમાઈ। પર હિત કરવું એ જ સાચો ધર્મ છે, પર પીડા કરવી એ જ અધર્મ છે, પાપ છે। તે પછી મંથન કરતા કરતા કામધેનુ ગાય માતા બહાર આવ્યા છે।
તેનું બ્રાહ્મણોને દાન કરવામાં આવ્યું. કામધેનું સંતોષનું પ્રતીક છે તે બ્રાહ્મણને આપી પછી ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો છે. ઘોડો જોઈ દૈત્યનું મન લલચાયું છે. એમને રાજી કરવા ઉચ્ચૈશ્રવા દૈત્યોને આપ્યો છે. ઉચ્ચૈશ્રવા એ કીર્તિનું પ્રતીક છે. કીર્તિમાં મન ફસાય તેને અમૃત મળતું નથી. ભગવાન અમાની છે, ભગવાન બધાને માન આપે છે, તેથી તો તેમને માનદ કયા છે. માટે તમે પણ માનદ બનો. ફરી સમુદ્ર મંથન કર્યું છે. ફાવે ઐરાવત હાથી નીકળ્યો તે દેવોને મળ્યો છે. હાથી એ સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે. સૂક્ષ્મ દ્રષ્ટિ એ જ આત્મદ્રષ્ટિ છે. સમુદ્ર મંથન આગળ ચાલ્યું છે. પારિજાત અને અપ્સરાઓ બંને દેવપક્ષને મળ્યા છે. પછી સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા છે. દૈત્યોને લાગ્યું કે આમને મળે તો સારું, પણ મળે પણ મને મળે એવી ઈચ્છા હોય તેને લક્ષ્મીજી મળતા નથી. એ કંઈ કોઈની ઈચ્છાને થોડા આધીન છે. લક્ષ્મીજી તો સ્વાધીન ધર્મા છે. તેમણે કહ્યું કે હું જાતે વિજય માળા પહેરાવીશ. લક્ષ્મીને વરવા બધાએ ડોકળા ઊંચા કરે છે, લાંબા કરે છે. દેવો પણ છે, દાનવો પણ છે, ઋષિમુનિઓ પણ છે. લક્ષ્મીજી કહે છે કે ઋષિઓ જ્ઞાની છે, તપસ્વી છે, પણ ક્રોધી બહુ છે. કેવળ જ્ઞાન અને તપથી કાંઈ મળતું નથી, તેને ભક્તિનો સાથ હોવો જોઈએ. દેવો લક્ષ્મીને જોઈ અને કહે છે, દેવો મહાપુરુષ ખરા, પણ તેઓ કામનાઓના દાસ છે. આગળ પરશુરામજી બેઠા છે તો છે તો જીતેન્દ્રિય, પણ નિષ્ઠુર છે એ પણ ન ચાલે. આગળ માર્કંડેય ઋષિ બેઠા છે, તેજસ્વીને રૂપાળા છે, પણ એ તો લક્ષ્મીજીની સામે જોતા નથી. અને માર્કંડેય સાસારું લક્ષ્મીજી સામે જુએ. એમને લક્ષ્મીનો મોહ નથી. એમનું મન તો કૃપામાં ચોટેલું છે. એકવાર તુકારામની ગરીબ પરિસ્થિતિ જોઈ શિવાજી મહારાજે તુકારામને સોના મહોરથી ભરેલો થાળ મોકલાવ્યો છે. ત્યારે તુકારામ મહારાજે કહ્યું છે, પહેલા હું લક્ષ્મીજીની પાછળ પડેલો ત્યારે તે મને મળેલી નહીં, હવે જ્યારે ચિત્ત ભગવાનની પાછળ લગાડેલું છે ત્યારે તે મને વિઘ્ન કરવા આવે છે. આમ કહી તેમણે સોના મહોરનો સ્વીકાર નથી કર્યો, થાળ પરત મોકલ્યો છે. ભક્ત જાણે છે કે લક્ષ્મીના મોહમાં ફસાયા તો ભગવાનને ખોઈ બેસશું. આ તો કોઠું દઈને કડું લેવા જેવી વાત છે. એમાં ભક્ત ફસાયો નથી એટલે નિરુદ્યમીને તો તે ન જ મળે. પણ ભક્તિના ઉદ્યમમાં રાત દિવસ ડૂબેલા ભક્તને લક્ષ્મીજી નથી મળતા. આગળ જતા ભગવાન શંકર બિરાજતા હતા. લક્ષ્મીજી કહે છે, શિવજીનો સ્વભાવ મંગળ છે પણ વેશ અમંગળ છે, એટલે ત્યાં પણ એમનું મન ઠર્યું નહીં. શિવજી પાસે નારાયણ ભગવાન બિરાજતા હતા. લક્ષ્મીજી ત્યાં થંભી ગયા. ત્યાં તેમનું મન ઠર્યું, લક્ષ્મીજી નારાયણને વર્યા છે. બોલીએ લક્ષ્મીનારાયણ દેવ કી જય. ફરી સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથન કરતા વારુણી એટલે કે મદિરા દેવી નીકળી છે. તે દૈત્યોના પક્ષમાં ગયા છે. ખૂબ પીઓ, દારૂ તે દૈત્યોનું લક્ષણ બની ગયો છે. ત્યાર પછી મંથન કરતા ધન્વંતરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા છે. દૈત્યોએ ગળો ખેંચી લીધો, પહેલો પીઉં. આમ અમૃત માટે દૈત્યો ઝઘડો કરવા લાગ્યા છે. જેના ઘરમાં કલહ થાય, કંકાસ થાય, તે ઘરના બધા રહેવા વાળા કોઈને જ્ઞાનામૃત ભક્તિ અમૃત મળતો નથી. અમૃત પીવાની આ શરત છે. ત્યાં ભગવાન નારાયણ મોહિની રૂપે પ્રગટ થયા છે. મોહિની રૂપ જોઈ દૈત્યો કહેવા લાગ્યા છે, આહ ક્યાં રૂપ હે, અતિ સુંદર. મોહિની એ મોહનું રૂપ છે. મોહિનીમાં આસક્ત બને તેને અમૃત મળતું નથી. અરે હાથમાં આવેલું હોય તો પણ તે ખોઈ બેસે છે. સૌંદર્ય આંખમાં છે, તેનો અધ્યરોપ મનુષ્ય વસ્તુમાં કરે છે. બાકી તો સુંદર એક શ્રી કૃષ્ણ છે. જગતમાં જે કંઈ સુંદર છે તે બધું જ શ્રી કૃષ્ણની સુંદરતાને કારણે સુંદર લાગે છે. મોહિનીનો મોહ થાય તેને અમૃત મળતું નથી. પણ મનમોહન શ્રી કૃષ્ણમાં જેનું મન ફસાય તેને જરૂર અમૃત મળે છે. તેના હાથમાં ન હોય તોય આવીને મળે છે. ભક્તિ સિદ્ધ થયા વિના ભગવાન મળતા નથી અને સ્વરૂપ આસક્તિ થયા વગર ભક્તિ સિદ્ધ થતી નથી. માટે કરવાનું કામ તો આ એક જ છે, ભક્તિ. ભક્તિની મોહિની લાગે તો ભગવાન પણ વશ થાય છે. માટે મોહિની ભક્તિની લગાડો. આંખમાં કામ રાખી જગતને જોશો તો મોહ વધશે અને આંખમાં ઈશ્વરને રાખશો તો મોહનો નાશ થશે. ભક્તિની ભરતી થશે તો મોહમાં ઓટ આવશે.
કોઈને થશે કે આ તો દૈત્યની વાત છે ને, આપણે ક્યાં, હું ક્યાં દૈત્ય છું, આપણે ક્યાં દૈત્ય છીએ. પણ દૈત્યો કોણ? પર સ્ત્રીનું ચિંતન કરીએ, દૈત્ય મોહિની નારાયણનું સ્વરૂપ જોતા દૈત્યોને મોહ થયો છે. મોહિની હસતા હસતા કહે છે, હું તમારું કલ્યાણ કરવા આવી છું, કારણ કે દૈત્યોને અમૃત ન મળે તેમાં જ તેઓનું કલ્યાણ છે. અમૃત મળશે તો તેઓનું અભિમાન વધશે, પાપ વધશે. જે દૈત્યોના હાથમાં અમૃતનો ઘડો હતો તેના તરફ મોહિની જુએ છે. દૈત્ય પ્રસન્ન થયો, બોલ્યો, દેવીજી આ ઘડો હું તમને ભેટ આપું છું, કૃપા કરીને તે સ્વીકાર. તેણે વિચાર્યું કે દેવીજી મારા ઘરમાં આવશે. મોહિની નારાયણ પૂછ્યું, ઘડામાં શું છે? દૈત્ય કહ્યું, અમૃત છે. દેવી કહે, ઓ બહુ સરસ, લાવો હું તમને વેચી આપું. દૈત્ય ઘડો આપી દીધો. મોહિની ભગવાને દૈત્યોની અને દેવોની જુદી જુદી પંગત કરી છે. એક બાજુ દેવો બેઠા છે, બીજી બાજુ દૈત્ય બેઠા છે. મોહિની પ્રથમ દૈત્યોના મંડળમાં ગયા. દૈત્યોને કહે, તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે, પરંતુ ઉપર પાણી જેવું પાતળું જે અમૃત છે તે ખરેખર અમૃત નથી, એટલે પહેલાં દેવોને આપી દઉં. આમ કહી નીચેનો ચક્કો તરમાલ તમને હું લોકોને પીવડાવીશ. બિચારા મોહાંત થયેલા તે બોલવા લાગ્યા, અચ્છા અચ્છા, તર અમારે લઈએ રખના, આપના હાથે એક ટીપું પીવડાવશો ને તોય ઘણું છે. બિચારા મોહમાં ભૂલેલા, નહીતર અમૃતમાં ઉપરનું અમૃત શું ને નીચેનું પાણી જેવું અમૃત શું, પાણી જેવું અમૃત શું અને ચકતો અમૃત શું. પણ બાહ્ય સૌંદર્યમાં ફસાયેલો જીવ વિવેક ખોઈ બેસે છે. તે પછી મોહિની ભગવાન દેવોને અમૃત પાવા લાગ્યા છે. દૈત્યોમાં રાહુ નામનો એક દૈત્ય હતો, તેણે વિચાર્યું કે આમાં કંઈક કપટ છે. આવો વિચાર કરી રાહુ દેવોની પંગતમાં સૂર્યચંદ્રની વચ્ચે આવીને બેઠો છે. પંગતમાં વિષમતા ન થાય એટલે દૈત્ય છે એમ જાણતા હોવા છતાં પણ મોહિનીએ તેને અમૃત પાયો છે. માટે ભોજનમાં ક્યારેય વિષમતા ન કરો. પંગતમાં વિષમતા કરે તેને સંગ્રહણીનો રોગ થાય છે. મનનો માલિક ચંદ્ર છે, ચંદ્ર એ મનનું સ્વરૂપ છે. બુદ્ધિનો માલિક સૂર્ય છે, સૂર્ય એ બુદ્ધિનું રૂપ છે. હાથથી જીભથી મનુષ્ય ભક્તિ કરે છે ત્યારે વિષય રાહુ જલ્દી વિઘ્ન કરવા આવતો નથી, પણ જ્યારે મન અને બુદ્ધિનો પ્રભુના જ્યારે મન અને બુદ્ધિને પ્રભુમાં પ્રભુના ધ્યાનમાં સ્થિર કરે છે ત્યારે રાહુ વિઘ્ન કરવા આવે છે. મન બુદ્ધિને ભક્તિરૂપી અમૃત મળે તે રાહુથી સહન થતું નથી. ચંદ્ર સૂર્યની વચમાં ઘૂસી જઈ દૈત્ય રાહુ અમૃત પીવા લાગ્યો છે. આ જોઈ ભગવાને એનું મસ્તક સુદર્શન ચક્રથી માથું ઉડાવ્યું છે, એટલે કે તેને જ્ઞાનરૂપી સુદર્શન ચક્રથી વિષય રાહુને ઉડાડવો જોઈએ. એકલા જ્ઞાનથી કંઈ વર્તું નથી એટલે રાહુ અમર થયેલો છે. ઈશ્વર અનુગ્રહ કરે છે ત્યારે જ મન નિર્વિષય બને છે. ગીતાજી કહે છે કે વિષયોમાંનો રાગ, વિષયોમાંની આસક્તિ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય, કૃપા થાય ત્યારે જ મટે છે. દૈત્યો ભગવાનને વિમુખ હતા એટલે તેઓએ અમૃત તેઓને મળ્યું નહીં. માટે સંસારની મોહિનીમાં ફસાશો નહીં, ફસાશો તો ભક્તિરૂપી અમૃત મળશે નહીં. આમ મોહિની ભગવાને બધું અમૃત દેવોને પીવડાવી દીધું અને ખાલી ઘડો દૈત્યો પાસે પછડાયો. દૈત્યો કહે છે, દગો દગો, વિષ્ણુ સાડી પહેરીને આવ્યો, તને શરમ નથી? તે પછી દેવ દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું છે, દૈત્યોનો પરાજય થયો છે. સંસારની મોહિનીમાં જે ફસાય છે તે જ દૈત્ય છે. દૈત્યોનો પરિશ્રમ તપ સંસાર સુખ માટે જ હોય છે. રાવણે ક્યાં ઓછું તપ કર્યું હતું? હિરણ્યકશિપુએ પણ ક્યાં તપ ઓછું કર્યું હતું? પણ તેઓનું તપ ભોગ માટે હતું, ભગવાન માટે ન હતું. નારદજીને કૌતુક બહુ ગમે એટલે દોડ્યા કૈલાસમાં. ત્યાં જઈ શિવજીને કહે, મોહિની નારાયણના દર્શન કરવા ઝટઝટ વૈકુંઠ જાઓ. એટલે શિવજી વૈકુંઠમાં આવ્યા છે. ભગવાનને કહે છે કે મારે તમારું મોહિની સ્વરૂપ જોવું છે. પ્રભુએ લીલા કરી, એક સુંદર બગીચો દેખાયો. ત્યાં એક અતિ સુંદર સ્ત્રી હાથમાં દડો લઈને રમતી હતી. ભગવાનની માયાથી શંકર પણ મોહિત થયા છે. જ્ઞાન ગંગા માથે રાખે અને ધર્મ ઉપર સવારી કરે તેને કામ શું અસર કરી શકે? પણ ભગવાનની માયાને તરવી બહુ મુશ્કેલ છે.
ગીતામાં ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ મારી ગુણમય માયાને તરવી બહુ જ મુશ્કેલ છે, પરંતુ જે મારે શરણે આવે છે તે જ તેને તરી શકે છે. શિવજીએ વિચાર્યું કે દર્શનમાં આટલો આનંદ આવે છે તો મિલનમાં કેટલો આનંદ આવશે, એટલે મિલન માટે આતુર થયા છે ને દોડ્યા. ત્યાં ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે, હરિહરનું મિલન થયું છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ કી જય. હરિહર એક જ તત્વ છે. પછી શિવજી કૈલાસમાં આવ્યા છે. ઋષિઓને બોધ આપ્યો કે મારા કૃષ્ણની માયા સર્વને નચાવે છે, માટે મન ઉપર વિશ્વાસ ન રાખો. આ માયા ક્યારે ખાડામાં ફેંકશે તે કંઈ કહેવાશે નહીં, જીતેન્દ્રિય છું એવો ફાંકો રાખશો નહીં. આમ શિવજી મનુષ્યોને સમજાવે છે, હરિસ્મરણ અને હરિકીર્તનથી મનુષ્ય મોહિનીના મોહમાંથી આપને જરૂર બચાવી શકશે. મોહિની એટલે જ ભગવાનની માયા, એને તરવાનું રેંજી પેંજીનું કામ નથી. દ્રઢ મનોબળવાળા પરાક્રમી ભક્તનું જે કામ છે. બાકી તો મોટા મોટા સંત મહાત્માઓ પણ ભગવાનની માયા જોઈ અને ગોથા ખાઈ જાય છે. ત્યાં સામાન્ય માનવનું શું ગયું? તે પછી સુખદેવજી પરીક્ષિત રાજાને વામન ભૌગાવનની કથા સંભળાવી છે. દેવ અને દૈત્યોનું યુદ્ધ થયું છે, તે પછી દૈત્યો શુક્રાચાર્યજીના શરણે ગયા છે. શુક્રાચાર્યજીની મદદથી દૈત્યોનું બળ વધ્યું છે. શુક્રાચાર્ય બલિને કહ્યું છે કે તું વિશ્વજીત યજ્ઞ કર. બલિએ વિશ્વજીત યજ્ઞ કર્યો, તે યજ્ઞમાંથી સર્વજીત રથ નીકળ્યો છે. જે શુક્રની સેવા કરે છે તે બલિ બને છે. શુક્ર શક્તિ તત્વ છે, તેના આધારે શરીર બન્યું છે. બ્રહ્મચર્યની સેવા કરો તો બલિ થશો. શુક્રાચાર્ય એટલે સંયમ. બ્રહ્મચર્યની સેવા કરવાથી એટલે કે સંયમ બ્રહ્મચર્ય પાળવાથી દૈત્યો બલિ થયા, એટલે કે બળવાન થયા છે. બલિએ સર્વ વિષયોનો યજ્ઞમાં હોમ કર્યો. સંયમરૂપી અગ્નિમાં સર્વ વિષયોનો હોમ કરી બલિ જીતેન્દ્રિય બન્યો અને બળવાન થયેલા બલિને શુક્રાચાર્ય પોતાનું બ્રહ્મતેજ આપ્યું છે. બલિ રાજાએ દેવોનો પરાભવ કર્યો અને સ્વર્ગનું રાજ પણ મેળવ્યું છે. પછી બલિ ઇન્દ્રાસન ઉપર બેઠો. શુક્રાચાર્યજી વિચાર કરે છે, બલિ 100 અશ્વમેઘ યજ્ઞ કરે તો સ્વર્ગનું રાજ્ય એના માટે કાયમને માટે મળે. યજ્ઞ કરવા બલિ રાજા ભૃગુ કચ્છ હાલના ભરૂચમાં ભરૂચ તીર્થમાં આવ્યા છે. દેવોની લાચાર હાલત જોઈ દેવોની માતા આદિત્યને બહુ દુઃખ થયું છે. તેમણે કશ્યપ પાસે માગ્યું કે મારા છોકરાઓને સ્વર્ગનું રાજ્ય પાછું મળે તે હું વરદાન આપું. કશ્યપ કહે છે, આવી બાબત પ્રભુ પર છોડવા સિવાય બીજો ઉપાય નથી. માટે દેવી, તમે ફાગણ મહિનામાં વિધિપૂર્વક પયોવૃત નામનું વ્રત કરો તો પરમાત્મા તમારા ઘરે પુત્ર રૂપે આવશે. અદિત્ય અને કશ્યપ ગ્રહસ્થાશ્રમી છે, બંને પતિ પત્ની પ્રભુ ભક્ત છે. આવા ગ્રહસ્થાશ્રમીને વગર યોગાભ્યાસે યોગનું ફળ મળી શકે છે. આ ગ્રહસ્થમ ગ્રહસ્થાશ્રમ છે તો જ યત્ર યોગો યાગ્રોની નામ. જે લોકો યોગ કરી શકતા નથી તેને પણ યોગનું ફળ આપવા વાળો છે ગ્રહસ્થાશ્રમ. ગ્રહસ્થાશ્રમમાં 11 ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી પડે છે. ગ્રહસ્થાશ્રમમાં ધર્મ મુખ્ય છે, ભોગ મુખ્ય નથી. આજે તો વરરાજા ઘોડા પર બેસતા પણ બીએ છે, કારણ કે ઘોડાને કાબૂમાં રાખવા લગામ પકડતા આવડતી નથી. જેની લગામ પોતાના હાથમાં નહીં તે ગ્રહસ્થાશ્રમ ખાડામાં જ પડે. શાસ્ત્રમાં ગ્રહસ્થાશ્રમના ખૂબ ઘણા વખાણ કર્યા છે, નિંદા કામ વાસનાની કરી છે. મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે, ગ્રહસ્થાશ્રમીનો આનંદ અનેક વખત યોગીઓના આનંદ કરતા પણ ખૂબ ચડિયાતો રહ્યો છે. સ્ત્રી કે પુરુષ કોઈની નિંદા કરતા નથી, નિંદા કેવળ વાસનાની કરાય છે. કશ્યપ અદિતિનો ગ્રહસ્થાશ્રમ ખૂબ દિવ્ય હતો, બને પવિત્ર જીવન ગાળી રહ્યા હતા. તેથી પ્રભુને થયું કે આજે હું તેમના ઘેર જન્મ લઉં. અદિતિ એટલે અભેદ બુદ્ધિ, બ્રહ્માકાર વૃત્તિમાંથી બ્રહ્મ પ્રગટ થાય છે. કશ્યપ એ મન છે, જેની મનોવૃત્તિ બ્રહ્માકાર બની છે તે કશ્યપ છે. સ્ત્રી જો અદિતિ બને અને પુરુષ જો કશ્યપ બને તો તેને ઘેર ભગવાન અવતાર લે છે, ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. યોગ્યો બ્રહ્મચિંતન કરતા બ્રહ્મમય થઈ શકે છે, પરંતુ પવિત્ર ગ્રહસ્થાશ્રમી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શકે છે. દેહ દ્રષ્ટિ હશે ત્યાં સુધી આ કામ તમારી પાછળ છે.
માટે કામનો વિનાશ કરવો હોય તો દેહ દ્રષ્ટિ રાખવાની જગ્યાએ દેવ દ્રષ્ટિ રાખો. દ્રષ્ટિ કેન્દ્ર બદલવાનું છે, દ્રષ્ટિ એની એ હોય છે, પણ કયા કાચમાંથી કઈ તરફ જોવાય છે તેના પર આધાર છે. ભાગવત એ પરમહંસોનું શાસ્ત્ર છે, તે દ્રષ્ટિદાતા છે. જગત બગડ્યું નથી, મનુષ્યની આંખ અને મન અને બુદ્ધિ બગડ્યા છે. માટે તું તારા કાળજાને સુધાર, તારા આંખ મન બુદ્ધિને સુધાર, તો જગત સુધરી જશે. કોઈને બાહ્યાકાર જોશો નહીં. એક વખત જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર મુનિ પધાર્યા છે. તેમના આઠે અંગ વાંકા જોઈ બધા હસવા લાગ્યા છે. અષ્ટાવક્ર પણ તેથી હસવા લાગ્યા છે. જનક રાજા તેમને પૂછે છે કે અમે બધા તો તમારું આવું વાંકું શરીર જોઈને હસીએ છીએ, પરંતુ તમે અહીં શા માટે હસો છો? ત્યારે અષ્ટાવક્ર બોલ્યા છે, મેં તો એમ માન્યું હતું કે જનક રાજાના દરબારમાં બધા જ્ઞાનીઓ બિરાજે છે, પણ હે જનક રાજા, તે તો અહીં પણ બધા ચમાર ભેગા કર્યા છે, આ જોઈને હસું છું. શરીર તો તમારું જેવું છે તેવું જ મારું છે. તમારા આકાર કરતાં મારા અંગોનો આકાર જરી જુદો પડ્યો, એ તમે જોયું, પણ બીજું કાંઈ જોયું? તમે જોવાનું જોયું નહીં, તેથી મને હસવું આવ્યું. તમે બ્રહ્મમય દ્રષ્ટિવાળા હો તો કૃતિને જુઓ. મનુષ્ય કેવળ આકૃતિમાં શું જુઓ છો? મનુષ્યની જેમ આકૃતિમાં શું જુઓ છો? એની અંદર રહેલી કૃતિને જુઓ, એના ભાવને જુઓ. દ્વિતીય એટલે અભેદ બુદ્ધિ, દ્વિતીય એટલે ભેદ બુદ્ધિ, અદ્વિતીય એટલે અભેદ બુદ્ધિ, એટલે કે બ્રહ્માકાર વૃત્તિ. દ્વિતીય એટલે ભેદ બુદ્ધિમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જેવા રાક્ષસોના જન્મ થાય છે. અદ્વિતીય એટલે અભેદ બુદ્ધિ, જેમાંથી ભગવાન વામન જન્મે છે. જગતને ભેદભાવથી જોશો નહીં, જગતને અભેદભાવથી જોવાનું છે. આકાર એ કિંમતી વસ્તુ નથી, સોનું એ કિંમતી છે, કિંમત સોનાની મળે છે, આકારની નહીં. માટે તેના મૂળ પદાર્થને જુઓ. એક મહાત્મા પાસે સોનાનો ગણપતિ અને સોનાનો ઉંદર હતો. શરીર વૃદ્ધ થયું, મૂર્તિ માટે ચલાવો ઝઘડો કરશે, એટલે મહાત્માએ વિચાર્યું કે આ મૂર્તિઓ વેચીને ભંડારો કરી દઉં. મૂર્તિઓ વેચવા ગયા. ગણપતિની મૂર્તિ 10 તોલાની થઈ, ઉંદરની મૂર્તિ 11 તોલાની થઈ. સોનીએ કહ્યું કે ગણપતિની કિંમત 1000 રૂપિયા અને આ ઉંદરની કિંમત 1100 રૂપિયા. મહાત્મા કહે, ગણપતિ તો માલિક દેવ છે, તેની કિંમત ઓછી કેમ આપે છે? સોની કહે, ભાઈ હું તો સોનાની કિંમત આપું છું, માલિક દેવની નહીં. મારે મને આ ગણપતિ નથી, આ ઉંદર નથી, આ માત્ર સોનું છે. તેમ જ્ઞાની પુરુષો આકારને જોતા નથી. જ્ઞાની પુરુષો સૃષ્ટિને નિર્વિકાર ભાવે જુએ છે. સર્વમાં એકને નિહાળો. અદિતિને પતિમાં પણ પરમાત્માના દર્શન થતા હતા. જે વસ્તુનું મન વારંવાર ચિંતન કરશે તેનો આકાર મનમાં સ્થિર થઈ જશે. એક જ સ્વરૂપનું વારંવાર ધ્યાન કરો, સ્મરણ કરો, ચિંતન કરો, તો એ તમે એ સ્વરૂપમય બની જશો. એક શેઠ કાશ્મીર ગયા. ત્યાં તેમણે પુષ્કળ ગુલાબના ફૂલ જોયા છે. શેઠના મનમાં દ્રવ્યનો ભાવ હતો, એટલે એને શેઠને થયું કે અહીં ગુલકંદની ફેક્ટરી ખોલી નાખીએ તો વેપાર સારો ચાલશે. શેઠની આંખમાં કેવળ દ્રવ્યનો ભાવ હતો, તેથી તેમને બધે પૈસો જ દેખાય છે. તેવી રીતે દ્રષ્ટિને ભગવદ્મય બનાવશો તો દ્રષ્ટિ જ્યાં પણ જશે ત્યાં ભગવાન દેખાશે. ગોપીની દ્રષ્ટિ પરમાત્મામાં જતી. કૃષ્ણ મથુરામાં બિરાજતા હતા ત્યારે ગોપીઓ શ્રી કૃષ્ણ ગોકુળમાં જ દેખાય છે. ઉદ્ધવને કહે છે કે કનૈયો અહીંયા જ છે. ગોપીને બધું જ કૃષ્ણમય શ્યામમય જ દેખાય છે. કુંજન શ્યામ, યમુના શ્યામ, ગગન શ્યામ, ઘનશ્યામ, શિવનો કંઠ શ્યામ, બધે જ શ્યામ રંગ છે. અને એટલે જ કીધું છે, નિકુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાણી, નિકુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાણી, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાણી, શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે.
આવતીકાલે જોઈશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન.